નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર મિત્રો, અને વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં હું નિધિ ભરેજે આપનું સ્વાગત કરું છું. સેમેસ્ટર બે લેક્ચર નંબર 32 નો પહેલો વિષય કલરો. આમાં તમને ખબર હોય તો તમારે ઘણા બધા કાવ્યો આપતા હોય, કેવા સરસ મજાના ગીત આવતા હોય, બરાબર? તો એને શું કહેવાય? કાવ્ય અથવા તો કવિતા. તો આજે આપણે ખિસકોલીની કવિતા કરવાની છે અને સમજવાની છે. તમારી બુકમાં કલરોમાં પેજ નંબર 148 ઉપર તમને એક કવિતા આપેલી છે, બરાબર? સરસ મજાનું ગીત છે. એનું નામ શું છે? નાની અમથી ખિસકોલી બેન, એટલે કે સાવ નાની એવી ખિસકોલી, એને બેન કીધું છે, એના વિશેનું કાવ્ય છે. આ ગીત છે, તમને આવડતું પણ હોય, તમે નાના હોય ત્યારે તમારા ઘરે તમારા મમ્મી દાદી હોય તમને આવું શીખવાડતા હોય, બરાબર? તો ચાલો જોઈએ. નાની અમથી ખિસકોલી બેન જાત્રા કરવા જાય, કે છે કે નાની એવી ખિસકોલી છે. તો એ ખિસકોલી બેન જાત્રા કરવા જાય છે. જાત્રા એટલે શું? તો કે જે યાત્રાધામ હોય, ભગવાનના જે સ્થળ હોય, જે મોટા મંદિરો હોય, એને જાત્રા, ત્યાં દર્શન કરવા જાવ, એને કહેવાય જાત્રા કરવા જાવ. તો આ ખિસકોલી છે, નાની અમથી ખિસકોલી, એને પણ જાત્રા કરવા જવું છે, ભગવાનના દર્શન કરવા જવું છે. સ્ટેશન ઉપર ટિકિટ લેતા માસ્તર ગભરાઈ જાય. હવે સ્ટેશન ટિકિટ લેવા જાય છે, રેલવે સ્ટેશન હોય ત્યાં ટિકિટ બારીએ ટિકિટ લેવા જાય છે. તો જે ટિકિટ માસ્ટર જે ટિકિટ આપતા હોય એ પણ ગભરાઈ જાય છે, એ પણ બી જાય છે, ડરી જાય છે આ ખિસકોલીથી. હે નાની એવી ખિસકોલી શું ટિકિટ લેવા આવી હશે એમ એને એવો પ્રશ્ન થાય છે. પછી છૂક છૂક કરતી ગાડી આવે, બારણા ઉભરી જાય. હવે એ અહીંયા પ્લેટફોર્મ ઉપર ઉભી છે ટિકિટ લઈને, તો છૂક છૂક કરતી ગાડી આવે છે, બરાબર? એના જે ટ્રેનના જે ટ્રેન પાટા ઉપર ચાલે, રેલગાડી છે એટલે પાટા ઉપર ચાલે, અને એમાં અવાજ આવતો હોય, એના જે નાના નાના ગીત હોય એમાં પાટા ઉપર ચાલે ત્યારે અવાજ આવે, કેવો આવે? છૂક 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 છૂક. તો અમે નાના હોય ત્યારે ભયમાં પણ હોઈએ, તો છૂક છૂક કરતી એ રેલગાડી આવે છે ને એના જે બારણા છે એ ખુલી જાય છે. ઉભરી જાય એટલે કે ખુલી જાય છે. નાની એવી ખિસકોલી બેન ઝડપટ બેસી જાય, કે છે કે જેવી ટ્રેન ઉભી રહે છે, ગાડી ઉભી રહે છે, તો આ ખિસકોલી બેન છે સાવ નાના, તો એ એમાં ચડી જાય છે ટ્રેનમાં, ને ઝડપટ એમાં જલ્દી જલ્દી બેસી જાય છે. એને એમ થાય કે મને જગ્યા મળશે કે નહીં મળે. હવે તમને તો દાંત આવશે આ સાંભળીને કે ખિસકોલી મળી કેવી રીત હોય, કે એને જગ્યા ના મળે તો ગમે ત્યાં સમાઈ જાય. તો એ ખિસકોલી ટ્રેનમાં ગાડીમાં ચડવાની ઉતાવળ કરે છે અને એમાં જલ્દી જલ્દી બેસી જાય છે. છૂક છૂક કરતી ગાડી ચાલે, બારણા વસાઈ જાય. પાછી તે ગાડી જ્યારે એમાં મુસાફરો બેસી જાય, ખિસકોલી બેન બેસી જાય છે, પછી ગાડી શરૂ થાય છે, ચાલુ થાય છે. પાછી તો પાછો અવાજ આવે છૂક 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 છૂક, અને ગાડી ચાલુ થઈ ગઈ. પછી એના બારણા જે ખુલી જતા હતા એ પાછા વારે વારે બંધ પણ થઈ જાય છે, ખુલી જાય છે અને બંધ થઈ જાય છે. સૌથી પહેલા કાશી જઈને ગંગાજીમાં નાહ્યા. હવે આ ખિસકોલી જાત્રા કરવા નીકળે છે તો એ સૌથી પહેલા કયું યાત્રાધામ પસંદ કરે છે? તો કે કાશી. ત્યાં કઈ નદી છે? ગંગા. તો આ ખિસકોલીને ગંગાજીમાં નાહવા માટે કાશી યાત્રાધામે જવું છે. તો આવી રીતે ખિસકોલી રેલગાડીમાં મુસાફરી કરી અને એની જાત્રા કરવા જાય છે. જાત્રા કરવા માટે પહેલા ગંગાજીમાં નાહવા માટે કાશી જાય છે. તો આમાં આ કેવું સરસ મજાનું ગીત છે, તમને આવડી જાય એવું છે, તમારે ગાવાનું છે ઘરે. હવે આમાં જે અઘરા શબ્દો છે તેના અર્થ હું તમને લખાવું છું, તો તમારે લખી લેવાનું છે. લખશું ગભરાય જવું, અર્થ શું થશે? ડરી જવું, બરાબર? જલ્દી, પછી ચોથું
ઘસાઈ જવું એટલે કે બંધ થઈ જવું, બરાબર. Thank you.